સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજે વિશ્વ યુદ્ધકાળ જેવી અનિયંત્રિત પરિસ્થિતિ સાથે જોડાવા માટે તૈયાર થઈ રહ્યું છે, કારણ કે અચાનક જીવલેણ રોગનો સ્ત્રોત કે જેને કોવિડ-19 કહેવામાં આવે છે, વિભક્ત શસ્ત્રો, બાયોવેપન્સ, રાસાયણિક શસ્ત્રો અને અલ્ટ્રોનિક શસ્ત્રોને સામૂહિક વિનાશક શસ્ત્રો માનવામાં આવે છે. આ શસ્ત્રોના નિયમન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટે પાયે સમિટ, સંમેલનો, સંધિઓ અને સમજૂતીઓનું આયોજન કરવામાં આવ્યું છે. એનાથી પણ વધુ નોંધપાત્ર માનવતા માટેનું જોખમ પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થાઓ દ્વારા વાઇલ્ડલાઇફ સંપર્કમાંથી ઉદ્ભવતા વાયરસ દ્વારા થાય છે એવું પ્રતિપાદિત થયું છે. આ વન્ય પ્રાણી સૃષ્ટિએ માનવજાત માટે જે ભય ઊભો કર્યો છે એ આજકાલના પ્રાણઘાતક શસ્ત્રો કરતાં પણ વધારે તીવ્ર છે, અને આ સંપર્કની ડોમિનો અસર આર્થિક, રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રને પ્રભાવિત કરવામાં ઘણી આગળ વધે છે, જેના પરિણામો અભૂતપૂર્વ છે. આ સંપર્ક આજની માનવતા પ્રત્યેની વેદનાનું અંતિમ મૂળ છે. કોવિડ-19 જેવા ઘણા વધુ નવા રોગો પણ હજી ક્ષિતિજ પર દેખાઈ રહ્યા છે. માનવતા બચાવવી હોય તો વન્ય પ્રાણી સૃષ્ટિના સંપર્કને ટાળવાનો જે મુદ્દો છે એ સક્રિય નેતૃત્વ અને વૈશ્વિક સંગઠનો દ્વારા ઉઠાવવાનો સમય પાકી ગયો છે. ઇબોલા, સાર્સ અને સ્વાઇન ફ્લૂ જેવા જીવલેણ રોગોનું કારણ વન્ય પ્રાણી સૃષ્ટિ છે. જો આ સંપર્કમાંથી વાયરસ આવ્યો હોય તો તે ચેપી લાગે છે, તે જંગલી જંગલની આગની જેમ ઝડપથી ફેલાય છે. ભૂતકાળથી જ માનવી શિકાર, વન્ય પ્રાણી વેપાર, જંગલોની કાપણી, આહાર વપરાશ, વન્ય પ્રાણી ખેતી, અતિક્રમણ આ બધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, અને સંશોધન અને વિકાસના હેતુ માટે તે પાલતુ પ્રાણી તરીકે વાઇલ્ડલાઇફને પકડી રાખી અને એમના કુદરતી નિવાસસ્થાન અને અન્ય પર ઉપદ્રવ કરે છે. આ બધાના પરિણામોને લીધે જંગલી પ્રાણીઓ સાથે તેનો નિકટ શારીરિક સંપર્ક થાય છે, એટલે વન્ય પ્રાણીનો વાયરસ મનુષ્યમાં સ્થાનાંતરિત થાય છે. જ્યાં સુધી સામાજિક રીતે વસવાટ યોગ્ય પ્રાણીઓની વાત છે, એ પ્રાચીન કાળથી જ માનવો સાથે સંકળાયેલા છે અને માણસોએ એના માટે એન્ટીબોડીઝ વિકસિત કરી છે, જે સામાજિક વસ્તીવાળા પ્રાણીઓથી થતા રોગો સામે લડે છે. પરંતુ જે નજીકના વન્ય પ્રાણી સૃષ્ટિથી થતી બીમારીઓ છે એનાથી રક્ષણ આપે એવી એન્ટીબોડીઝ વિકસાવવામાં માણસ અસમર્થ છે. માનવજાત યોગ્ય શોધ સાથે બહાર આવે એ પહેલાં એ દાયકાઓ અથવા પેઢીઓનો સમય લેશે, અને ત્યાં સુધીમાં તો લાખો કે કરોડો લોકો આવા રોગચાળાનો ભોગ બન્યા હશે. એન્ટીબોડીઝ વિના એની અંદર વિકસિત થવું એટલે રસી બનવાની સંભાવના નથી. તો મિત્રો, સમજી શકાય છે કે આ કટોકટી માટેની દવા એ દૂરની વાસ્તવિકતા છે. હવે તો જોખમી પરિસ્થિતિને રોકવાનો એકમાત્ર રસ્તો છે, અને એ છે વન્ય પ્રાણીઓથી અંતર રાખવાની કવાયત શરૂ કરવી. અને આ જ નિવારણ માટેનું અંતિમ સૂત્ર છે કે જે દુનિયાને આપણા ભાવિ રોગચાળાથી બચાવી શકે છે. અને એ માટે જો મનુષ્ય જંગલી પ્રાણીઓને શાંતિપૂર્ણ અને કુદરતી રીતે એના નિવાસસ્થાનમાં રહેવા દે તો આ દુર્ઘટનાનું મૂળ કારણ દૂર થઈ શકે છે. માનવજાત અને વન્ય જીવન વચ્ચેનું અંતર વધુ સુરક્ષિત વાતાવરણ રહેશે, અને તે બંને વચ્ચે કુદરતી ઇકો બોર્ડર સંતુલન પર પણ પરિણમશે. આમ બંને માટે કુદરતી જીવનશૈલી પ્રદાન કરશે. વર્લ્ડ વાઇલ્ડ પ્લેટફોર્મ પર યુએન સંમેલનમાં 186 દેશોએ માદક દ્રવ્યોના વપરાશથી ઉદ્ભવતા સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે હાથ મિલાવ્યા છે. ઉપરાંત વિશ્વએ વિવિધ સંમેલનો, પરમાણુ શસ્ત્રો, રાસાયણિક શસ્ત્રો અને બાયોશસ્ત્રો માટેની સંધિઓ દ્વારા માનવતાના શાંતિપૂર્ણ અસ્તિત્વ માટેના નિર્ણાયક પગલાં લીધા છે. તેવી જ રીતે વૈશ્વિક નેતાઓ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા સહ અસ્તિત્વ માટે આ સરહદ વિના અદ્રશ્ય દુશ્મનો સામે લડવા માટે એક મંચ પર આવી શકે છે. આ સંપર્કને અન્ય કોઈ પણ શસ્ત્ર કરતાં સૌથી ઘાતક અને વિનાશક સામૂહિક વિનાશક હથિયાર તરીકે હાથ ધ્યાનમાં લઈ અને પ્રાપ્ત થઈ શકે છે. આ બાયો હથિયાર સંમેલનમાં વન્ય પ્રાણી સૃષ્ટિને ટાળવાની કડક કલમો સામેલ કરી શકાય છે. જ્યાં સુધી આ કરવામાં નહીં આવે ત્યાં સુધી માનવતાની વૈશ્વિક બાયોસિક્યોરિટીની ખાતરી આપવામાં આવશે નહીં. દેશ મેં હિંસા કા દાવાનલ જલ રહા હૈ, પુણ્ય કે નામ પર પાપ ચલ રહા હૈ, હિંસા ભ્રષ્ટાચાર ઓર અનીતિ મેં ભી ભગવાન જાને યે દેશ કેસે ચલ રહા હૈ. મેનકા ગાંધીએ કહ્યું છે કે જો તમે ધરતીની લીલી ચાદરને રક્ષવા માંગતા હો, આમાં પ્રાણવાયુનું અથવા તો જમીનમાં ચોખ્ખા પાણીનું પ્રમાણ વધારવા માંગતા હો, તો શરૂઆત માંસ ખાવાનું છોડવાથી કરો, બાકી બધું પછી આવે છે. સૌનો આભાર.